રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અને લઈને આજથી બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા છે જેના પગલે ચૌદસો કરોડ જેટલી રકમનું ક્લિયરિંગ અટકાઈ જશે પ્રાપ્ત વિગત મુજબ ચાર વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાલ થઈ ચૂકી છે જોકે સરકાર દ્વારા તે મુદ્દે કોઈ પણ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી આ વર્ષે જાન્યુઆરી થી એપ્રિલ દરમિયાન ત્રણ હડતાલ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ હડતાલ આજે એકત્રીસમી જાન્યુઆરીએ અને પહેલી ફેબ્રુઆરીના દિવસે થશે જ્યારે અગિયાર થી તેર માર્ચ બીજી હડતાલ અને પહેલી એપ્રિલ થી અનિશ્ચિત કાળ માટે હડતાલ નું જાહેર કરવામાં આવ્યું છે भाई कौन सी बैंक में क्या आया बैंक ऑफ बड़ौदा आए थे हम लोग यहाँ पे पैसा निकालने के लिए मगर यहाँ पे आने के बाद देखे तो बैंक बंद है बैंक बंद होने की वजह से प्रॉब्लम आया आजू बाजू लोगों गो से पूछे भाई बैंक क्यों बंद है तो बोले तीन दिन बंद रहेगी oh, अब हमारा जो लेना देना है पैसे वगैरह की जरूरत है उसका क्या किया जाए और यहाँ ऐसा बता रहे कि कर्मचारी की कमी होने की वजह से वो हिसाब से बैंक बंद है ऐसा बाजू में मालूमत हुई मेरे को अब हम लोग क्या करना इतनी दूर आना जाने का वो हिसाब से क्या किया जाए बैंक का कोई बताते नहीं कि भाई बैंक बंद है कि क्या है पेपर में नहीं कुछ नहीं न्यूज़ नहीं तो आदमी क्या समझेगा अभी हम लोग चेक बना के लाए अब आज की तारीख का चेक बनाए थे अब वो चेक का क्या करेंगे अब बंद है तो बैंक હડતાલને કારણે શહેરની અગિયાર રાષ્ટ્રીયકૃત બેંકોની ત્રણસો જેટલી બ્રાન્ચો બંધ રહેશે આ સાથે ક્લિયરિંગ હાઉસ પણ બંધ રહેવાને કારણે ગુરુવારે થર્ડ પાર્ટીના ક્લિયરિંગમાં ગયેલા ચેક સુધા સોમવારથી ક્લિયર કરવાનું શરૂ થશે સુરતમાં ચેક કેશ ઓનલાઈન એમ મળીને કુલને સાતસો કરોડનું ટ્રાન્ઝેક્શન થાય છે જ્યારે ઓગણીસ બેંકનું ચૌદસો કરોડના ક્લિયરિંગને અસર થશે વધુમાં એટીએમમાં પણ એડવાન્સ કેશ રિફિલ કરી દેવાયા છે જેના કારણે સામાન્ય અસર નહીં બેંકના કર્મચારીઓ જણાવે છે કે સામાન્ય રીતે નાના વિસ્તારમાં રૂપિયા લાખની કેશ ફિક્સ કરવામાં આવતી હોય છે હડતાલને જોતા ચાર લાખની ક્ષમતા ધરાવતા એટીએમને રિફિલ કરી દેવાયા છે આ સાથે કેશ ડિપોઝિટ મશીનમાં પણ રૂપિયા દસ લાખની કેશ ગોઠવી દેવાનું જાણવા મળ્યું હતું કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ દિવ્યાંગની સુરત